બીજું છે કંપનીઓને જુદા જુદા મુદ્દા અધિકારો સાથે ઇક્વિટી શેરો બહાર પાડવાની છૂટ આપવામાં આવી. તે કંપનીના જે અલગ અલગ શેરો ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, ડિબેન્ચર છે, એ બધા અલગ અલગ બહાર પાડતી હતી. એટલે એના માટે શું કરવામાં આવ્યું કે જુદા જુદા મુદ્દા અધિકારો કે જુદા જુદા નિવારમાં અલગ અલગ પ્રકારના મુદ્દા અધિકારો મળે તો પણ શું કરી શકે, ઇક્વિટી શેર બહાર પાડી શકે અને છૂટ આપવામાં આવેલી છે. બીજું છે કંપનીના કર્મચારીઓને કંપનીના શેરો ખરીદવા માટેના નિયમો ઘડવાની સત્તા સોંપવામાં આવી છે.
એકાદ બે ડિરેક્ટરની જરૂર છે, એકાદ બે ડિરેક્ટર છે, કોઈ બી છે માણસ રહી શકે, પણ જ્યારે પણ પુરુષ ડિરેક્ટર રહી શકે, મતલબ